गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 विषय इंग्लिश, हूँ जिग्नेश प्रजापति आप सबनो हार्दिक स्वागत करू छु। चलो मित्रों, तो एक कंटिन्यू आपणो टॉपिक चाले छे जेने पण घणो समय थई गयो छे। शुं नाम छे टॉपिक नो? कम्प्लीट द सेंटेन्सीस। ओके, चलो एनी अंदर आपणे गईकाले वाक्य जोया हता कंडीशन वाळा, आजे आपणे वाक्य जोईए प्रोसेस वाळा। કયા વાક્ય જોવાના છે? પ્રોસેસ। તો મિત્રો, પ્રોસેસ નો મતલબ યાદ રાખવાનો છે પ્રક્રિયા। પ્રોસેસ નો મતલબ શું યાદ રાખવાનો છે? પ્રક્રિયા। તો પ્રક્રિયા એટલે શું? તો કે તમને વાક્યમાં કોઈ ચોક્કસ વસ્તુ બનાવવાની એક પ્રોસેસ નું વાક્ય આપેલું હશે, કોઈ વસ્તુ બનાવવાની પ્રોસેસ નું વાક્ય આપેલું હશે, અથવા કોઈ ઘટના બનતી હોય એ વાક્ય આપેલું હશે। ओके, तो तुम्हारे याद रखवानो छे के भाई तुम्हारा वाक्य नी शुरुआत में क्या मित्रों, तुम्हारा वाक्य नी शुरुआत में विमन वाळो क्रियापद आवे। तुम्हारा वाक्य नी शुरुआत में सो मित्रों विमन वाळो क्रियापद आवे अने तुम्हारा वाक्य में कोई चोक्कस सो मित्रों વાક્યમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા આપેલી હોય। ગઈકાલે આપણે કન્ડિશન જોયું, તો કન્ડિશન શું વાત કરી હતી આપણે? તો કે તમારા વાક્યમાં ઇફ અથવા અનલેસ વાળા વાક્યો આવે। કન્ડિશન શું મિત્રો? ઇફ અથવા અનલેસ વાળા વાક્યો આવે તો આપણે એને શું કહેતા હતા? કન્ડિશન। તો પ્રોસેસમાં એ રીતે શું યાદ રાખવાનું છે? તો કે તમારા વાક્યમાં વિમન વાળા ક્રિયાપદ આવે। સો વાક્યમાં તમારા વિમન વાળા ક્રિયાપદ આવે તો એ વાક્યને શું કહેવાય છે? પ્રોસેસ। હવે મિત્રો, અહીંયા અલગ અલગ પ્રોસેસના એક્ઝામ્પલ આપ્યા છે, ઉદાહરણ આપ્યા છે, તો સૌથી પહેલા સમજી લઈએ કે ઉદાહરણ કેવા શું માંગે છે ને પછી આપણે સોલ્વ કરીએ। જેમ કે પહેલામાં લખ્યું છે ટેક અ બાઉલ। શું લખ્યું છે મિત્રો? ટેક અ બાઉલ, એક વાટકો લો। તો કોઈને આપણે એમ નહીં કહી શકીએ કે વાટકોનો ચાસ ઉભા રહી જાઓ, ના કહેવાય એવું? ચાલો, તો એક વાટકો લો, થોડો અંદર પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી ગરમ કરો। થઈ ગઈ પ્રક્રિયા? એક વાટકો લો, થોડો પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી ગરમ કરો। પાણીની જગ્યાએ આપણે દૂધ બોલીએ છીએ। એક વાટકો લો, દૂધ નાખો અંદર, 5 મિનિટ સુધી ગરમ કરો। થઈ ગયું મિત્રો? ચાલો બીજામાં લખ્યું છે સ્ટાર્ટ ધ બાઇક, મતલબ કે ગાડી ચાલુ કરો। તો ગાડી ચાલુ કરો, સીધા જાઓ પછી રાઈટ સાઈડ વળી જાઓ। ગાડી ચાલુ કરો, સીધા જાઓ ડાબી સાઈડ વળી જાઓ। ગાડી ચાલુ કરો અને ડાબી સાઈડ વળી જાઓ, બરાબર? તો ત્રણ વાક્ય જે છે મિત્રો શું છે? પ્રોસેસ ના છે। ગાડી ચાલુ કરો, સીધા જાઓ પછી જમણી સાઈડ વળી જાઓ। ગાડી ચાલુ કરો, સીધા જાઓ અને ડાબી સાઈડ વળી જાઓ। ગાડી ચાલુ કરો અને ડાબી સાઈડ વળી જાઓ, એ શું છે મિત્રો? બધા પ્રોસેસ ના વાક્યો। ચાલો ઓપન ધ ડોર, દરવાજો ખોલો। શું મિત્રો? ઓપન ધ ડોર એટલે દરવાજો ખોલો। તો દરવાજો ખોલો અને લાઈટ પંખા ચાલુ કરો। શું મિત્રો? દરવાજો ખોલો અને લાઈટ પંખા ચાલુ કરો। દરવાજો ખોલો અને લાઈટ ચાલુ કરો, અથવા દરવાજો ખોલો અને પંખા ચાલુ કરો, એ પણ ચાલે। ઓપન ધ બોટલ, બોટલ ખોલો। તો બોટલ ખોલો અને ગ્લાસમાં પાણી નાખો। બોટલ ખોલો અને ગ્લાસમાં જ્યુસ નાખો। બોટલ ખોલો અને એમાં દૂધ નાખો, મતલબ કે બોટલની અંદર। બોટલ ખોલો અને ગ્લાસમાં પાણી નાખો। બોટલ ખોલો અને ગ્લાસમાં જ્યુસ નાખો। બોટલ ખોલો અને એની અંદર દૂધ નાખો। તો ત્રણમાંથી કોઈ પણ વાક્ય મિત્રો લખી શકાય। ચાલો વેટ ધ ક્લોથ, કાપડ ભીનું કરો અથવા કપડું ભીનું કરો। શું મિત્રો? વેટ ધ ક્લોથ, કાપડ ભીનું કરો અથવા કપડું ભીનું કરો અને બારી સાફ કરો અને દરવાજો સાફ કરો અને ઘર સાફ કરો। ઓકે, પણ એ વાક્ય બારી માટે અથવા દરવાજા માટે વધારે સુટેબલ રહેશે। ચાલો પ્રયાસ આપણે બોલીએ, બારીના કાચ સાફ કરો। ઓકે, આગળ
એડ સમ સુગર થોડી ખાંડ ઉમેરો એડ સમ સુગર મતલબ શું થાય મિત્રો થોડી ખાંડ ઉમેરો તો ચા બનાવતા હોય તો ખાંડની સાથે બીજું શું ઉમેરવું પડે દૂધ ચાની ભૂકી પછી ને ગરમ કરવું પડે એડ સમ સુગર થોડી ખાંડ ઉમેરો એની સાથે બીજું શું વસ્તુ બનાવી શકાય શું વસ્તુ લખી શકાય કે થોડી ખાંડ પણ ઉમેરજો દૂધ નાખજો ચા ને ભૂકી નાખવાની અને ગરમ કરવાનું ચાલો ત્યાર પછી લખ્યું છે ટેક અ પાન મતલબ કે મોટી કઢાઈ લો ટેક અ પાન સુગરનો મિત્રો મતલબ એક કઢાઈ લો તો કઢાઈ માટે એવું બોલવાનું કે ભાઈ કઢાઈ લો થોડું તેલ નાખો અંદર અને ગરમ કરો એક કઢાઈ લો અંદર તેલ નાખો અને ગરમ કરો ચાલો હીટ ધ મિલ્ક દૂધ ગરમ કરો હીટ ધ મિલ્ક દૂધ ગરમ કરો અને તપેલીમાં નાખો દૂધ ગરમ કરો અને ગ્લાસમાં નાખો ગ્લાસમાં નાખો દૂધ ધીમા ગેસે ગરમ કરો ઓકે એ બધી પ્રક્રિયા બધાય ચાલો ક્લોઝ ધ ડોર દરવાજો બંધ કરી દો અને લોક મારી દો શું મિત્રો દરવાજો બંધ કરી દો અને એને લોક મારી દો ઓકે તો આ બધા જે પ્રકારના વાક્યો છે મિત્રો પ્રોસેસના એ આવું કઈક રીતે લખી શકાય એ વાક્ય આપણે બે કે ત્રણ રીતે લખી શકીએ છીએ પણ આપણે એ રીતે લખશું કે જે સૌથી સહેલું પડે ઓકે ચાલો વાક્ય નંબર એક જોઈએ શું લખ્યું છે ટેક અ બાઉલ શું લખ્યું છે મિત્રો ટેક અ બાઉલ એક વાડકો લો પછી આપણે એવું લખીએ એક વાડકો લો થોડું પાણી નાખો અને 5 મિનિટ સુધી ગરમ કરો એક વાડકો લો થોડું પાણી નાખો અને 5 મિનિટ સુધી ગરમ કરો શું આવશે ટેક અ બાઉલ બરાબર ચલો પછી શું લખવાનું એડ સમ વોટર ઓકે આ એ સમ વોટરનો મતલબ શું મિત્રો અંદર પાણી ઉમેરો અને એડ ને લખવું હોય તો બીજો શબ્દ છે પોર પી ઓ યુ આર એડ ને લખવું હોય તો બીજો શું લખવાનું મિત્રો પી ઓ યુ આર પોર એટલે રેડવું અથવા નાખવું અને એડ નો મતલબ શું થાય ઉમેરો ચલો ટેક અ બાઉલ પોર સમ વોટર અથવા એડ સમ વોટર એની અંદર તો શું કહેવાશે ઇન ઇટ એની અંદર શું કહેવાશે મિત્રો ઇન ઇટ ટેક અ બાઉલ એક વાડકો લો પોર સમ વોટર ઇન ઇટ એની અંદર થોડું પાણી નાખો અને ગરમ કરો તો શું આવશે એન્ડ હીટ ઇટ પાછળ લખવું હોય તો લખી શકાય 4-5 મિનિટ્સ પાછળ લખવું હોય તો લખી શકાય મિત્રો શું 4-5 મિનિટ્સ ઓકે આખા વાક્યનું ગુજરાતી ટેક અ બાઉલ એક વાડકો લો પોર સમ વોટર ઇન ઇટ એની અંદર પાણી નાખો એન્ડ હીટ ઇટ અને તેને ગરમ કરો અથવા એડ સમ વોટર ઇન ઇટ એન્ડ હીટ ઇટ હવે મિત્રો વોટર ની જગ્યાએ તમે લોકો દૂધ લઈ શકો છો દૂધ તો નહીં લેવાય શકે પણ ઓઇલ લઈ શકો છો તેલ ઓ આઈ એલ ઓઇલ લખી શકો છો તો વોટર ની જગ્યાએ પણ શું આવી જશે તેલ આવી જશે ઓકે ચાલો બીજું વાક્ય સ્ટાર્ટ ધ બાઇક ગાડી શરૂ કરો શું છે મિત્રો સ્ટાર્ટ ધ બાઇક ગુજરાતી શું બોલાશે બાઇક શરૂ કરો ચાલો પછી આપણે બોલીએ છીએ સીધા જાઓ તો જો એટલે શું કહેવાશે ગો અને સીધા એટલે સ્ટ્રેટ સ્ટાર્ટ ધ બાઇક ગાડી ચાલુ કરો ગો સ્ટ્રેટ સીધા જાઓ અને ડાબી સાઈડ વળી જાઓ અને એટલે શું કહેવાશે એન્ડ ટેક અ ટર્ન ઓન લેફ્ટ સાઈડ ઓકે ફરીથી મિત્રો સ્ટાર્ટ ધ બાઇક ગાડી ચાલુ કરો ગો સ્ટ્રેટ સીધા જાઓ એન્ડ ટેક અ ટર્ન ઓન લેફ્ટ સાઈડ અને ડાબી બાજુ વળી જાઓ હવે ડાયરેક્ટ તમારા મિત્રો આપણે નથી લખવું
सीधा जवाब नहीं लिखो तो શું લખવાનો સ્ટાર્ટ ધ બાઇક ગાડી ચાલુ કરો એન્ડ ટેક અ ટર્ન ઓન લેફ્ટ સાઈડ અને ડાબી સાઈડ વળી જાઓ સ્ટાર્ટ ધ બાઇક ગાડી ચાલુ કરો એન્ડ ટેક અ ટર્ન ઓન લેફ્ટ સાઈડ અને ડાબી બાજુ વળી જાઓ એ વાક્ય પણ ચાલે ત્રીજો વાક્ય મિત્રો ઓપન ધ ડોર સુગાય ગુજરાતી દરવાજો ખોલો ओपन द डोर એનો ગુજરાતી શું થાય મિત્રો દરવાજો ખોલો શું લખે છે આને બીજો અને લાઈટ પંખા ચાલુ કરો દરવાજો ખોલો અને લાઈટ પંખા ચાલુ કરો ચાલો અને એટલે શું લખાય એન્ડ અને એટલે શું લખાય મિત્રો એન્ડ ચાલો ચાલુ કરો એટલે શું કહેવાશે સ્વિચ ઓન चालू करो बेटे सूर्य मित्रों स्विच ऑन शुरू चालू करना मुझे द लाइट एंड फैन ओके और इसे ओपन द डोर दरवाजा खोलो एंड स्विच ऑन चालू करो द लाइट एंड फैन लाइट माने पंखो હવે તમારે ખાલી લાઈટ લખવું છે તો પણ ચાલે તમારે ખાલી પંખો લખવો છે તો પણ ચાલે ओपन द डोर एंड स्विच ऑन द लाइट अच्छा ओपन द डोर एंड स्विच ऑन द फैन ओके ए रीत अपन चले चलो चौथा वाक्य ओपन द बॉटल सूर्य को से मित्रों ओपन द बॉटल तो ओपन द बॉटल माटे आप क्या समझिए कि बॉटल को लो अने ग्लास में जूस नाखो बॉटल खोलो अने ग्लास में पानी नाखो बॉटल खोलो अने ग्लास में दूध नाखो बॉटल खोलो अने एनी अंदर दूध नाखो आ चार मांथी कोई पण वाक्य लखी शकाय आपणे एवुं लखीए के भाई बॉटल खोलो अने ग्लास में जूस नाखो बॉटल खोलो अने ग्लास में जूस नाखो चलो सोस चली गला ओपन द बॉटल बॉटल खोलो अने अने એટલે શું કહેવાશે એન્ડ જો એક શબ્દ લખ્યો છે પી ઓ યુ આર શું લખ્યો છે પી ઓ યુ આર ઓર લખ્યો છે તો આપણે બોલીએ બોટલ ખોલો અને નાખો ચાલો નાખો એટલે શું આવશે મિત્રો પોર નાખો એટલે શું આવશે પોર પોર એટલે શું થાય ઢેરવો અથવા નાખો શું નાખવાની વાત છે द जूस सुना पानी बात से मित्रों द जूस चलो सामान आप आना चाहिए ग्लास में तो सौ से इनटू द ग्लास सामान आप आने बात चाहिए ग्लास में तो पांच सौ का मित्रों इनटू द ग्लास चलो सुबह से बात करो ओपन द बॉटल बॉटल खोलो एंड पॉर द जूस जूस रेडो इनटू द ग्लास इधर ग्लास दी अंदर जो तुम्हारे लोगे जूस नीचे किया हो वाटर लगो छे तो एंड पोर द वाटर इनटू द ग्लास दूध लगो छे तो एंड पोर द मिल्क इनटू द ग्लास पण એવું લખ્યું છે કે બોટલ ની અંદર દૂધ રેડો બોટલ ખોલો અને એની અંદર દૂધ રેડો તો શું છે મિત્રો એન્ડ પોર ધ મિલ્ક બરાબર બોટલ ની અંદર નાખો છે તો શું છે into it बॉटल ની અંદર નાખો છે મિત્રો શું બોલાશે into it ઓકે ચાલો પાંચમો આ ગયો શું લીધું છે આપણે વેટ ધ ક્લોથ કાપડ ભીનું કરો કાપડ ભીનું કરો તો કાપડ ભીનું કરો અને બારી સાફ કરો કાપડ ભીનું કરો અને દરવાજો સાફ કરો કાપડ ભીનું કરો અને બાઈક સાફ કરો તો કઈ પણ લખી શકાય ચાલો શું લખી આપણે તો કે વાક્ય શું લખ્યું છે વેટ ધ ક્લોથ કાપડ ભીનું કરો એન્ડ ક્લીન ક્લીન એટલે શું થાય મિત્રો સાફ કરો એન્ડ ક્લીન ધ વિન્ડો ઓકે ફરીવાર Wet the cloth and clean the window.
તમારે એ નહીં લખો અહીં તો દરવાજો ભી લખી શકાય તો શું લખવાનો એન્ડ ક્લીન ધ ડોર વેટ ધ ક્લોથ કાપડ ભીનો કરો એન્ડ ક્લીન ધ ડોર અને દરવાજો સાફ કરો ચાલો છ નંબર વાક્ય સુને પૂછે એડ સમ સુગર થોડી ખાંડ ઉમેરો તો ખાંડની સાથે મેં તમને ગુજરાતીમાં વાક્ય કીધા ત્યારે બીજી બે વસ્તુ કીધું ઉમેરવાનું ગુજરાતીમાં વાક્ય કીધા ત્યારે બીજી બે વસ્તુ ઉમેરવાનું કીધું ને ચાલો બે બે વસ્તુ તો તો કે ખાંડની સાથે દૂધ અને ચાવી ભૂકી દૂધ અને ચાવી ભૂકી બોલો શું લખાશે મિત્રો તો કે એડ સમ સુગર ઓકે થોડી ખાંડ ઉમેરો બીજી બે વસ્તુ ઉમેરવાનું છે મિલ્ક બરાબર બીજી બે વસ્તુ મેળવવાનું છે ચાની ભૂકે તો શું કહેવાશે એન્ડ ટી લીવ્સ ચાની ભૂકે શું કહેવાય મિત્રો ઇંગ્લિશમાં ટી લીવ્સ ઓકે ફરીવાર એડ સમ સુગર થોડી ખાંડ ઉમેરો મિલ્ક એટલે દૂધ ઉમેરો એન્ડ ટી લીવ્સ મતલબ કે ચાની ભૂકે અને ગરમ કરો તો આને એટલે શું બનાવશે એન્ડ ગરમ કરવા માટે જો આપણે ઉપર લખી ગયા સ્વયો હીટ ઇટ સ્વયો મિત્રો હીટ ઇટ અને ઉપરના વાક્યમાં મેં તમને કીધું હતું કે આની બાજુમાં બીજું શું લખવું તો લખી શકાય પાંચ મિનિટ સુધી તો પાંચ મિનિટ સુધી એટલે શું લખાશે ફોર ફાઈવ મિનિટ્સ શું લખાશે મિત્રો ફોર ફાઈવ મિનિટ્સ ઓકે ચાલો ફરી વાર એડ સમ સુગર થોડી ખાંડ ઉમેરો મિલ્ક એટલે દૂધ ઉમેરો એન્ટી લીવ્સ એટલે ચાની ભૂકી ઉમેરો કદાચ તમારે આદુ ઉમેરવું હોય તો જિંજર લખી નાખવાનું આદુ ઉમેરવું હોય તો શું લખી નાખવાનું જિંજર એન્ડ હીટ ઇટ અને ગરમ કરો ફોર ફાઈવ મિનિટ એટલે પાંચ મિનિટ સુધી અને પાંચ મિનિટ સુધી ગરમ કરો તો શું આવશે એન્ડ હીટ ઇટ ફોર ફાઈવ મિનિટ્સ ઓકે વાક્ય નંબર સાત શું લખ્યું છે ટેક અ પાન એક કઢાઈ લો ટેક અ પાન નો મતલબ શું થાય મિત્રો એક કઢાઈ લો ચાલો આગળ આપણે લખીએ કે એમાં થોડું તેલ ઉમેરો એમાં થોડું તેલ ઉમેરો શું આવશે એડ સમ ઓઇલ અહીંયા તમને એમ લખ્યું છે કેન યુ એડ સમ વોટર એની જગ્યા આપણે શું લખવું એડ સમ ઓઇલ એની અંદર એટલે શું કહેવાશે ઇનટુ ઇટ એની અંદર એટલે શું કહેવાશે ઇનટુ ઇટ ટેક અ પાન એક કઢાઈ લો એડ સમ ઓઇલ ઇનટુ ઇટ એની અંદર થોડું તેલ ઉમેરો અને પાંચ મિનિટ સુધી ગરમ કરો શું આવશે એન્ડ હીટ ફોર ફાઈવ મિનિટ્સ ઓકે અને પાંચ મિનિટ સુધી ગરમ કરો શું આવશે એન્ડ હીટ ફોર ફાઈવ મિનિટ્સ ઓકે હીટની બાજુમાં જેમ હીટ લખો તો પણ ચાલે હીટની બાજુમાં હીટ લખો તો પણ ચાલે આગળ વાક્ય મિત્ર આઠ નંબરનું હીટ ધ મિલ્ક દૂધ ગરમ કરો શું લખ્યું છે હીટ ધ મિલ્ક દૂધ ગરમ કરો તો એની બાજુમાં લખીએ આપણે કે દૂધ ગરમ કરો અને ગ્લાસમાં નાખો દૂધ ગરમ કરો અને ગ્લાસમાં નાખો ચલો અને એટલે શું આવશે એમ ગ્લાસમાં નાખવું અથવા રેડવું એના માટે જો અહીંયા શબ્દ લઈ પણ છે આપણે પોર પછી જો એમ બે વખત લઈ પડશે ઓકે આ પોરનો મતલબ શું બોલવાનો રેડવો અથવા નાખવું બરાબર એન્ડ ફોર ઇટ આ એક શબ્દો કોના માટે છે દૂધ માટે ઓકે એન્ડ ફોર ઇટ ગ્લાસ ની અંદર એટલે શું આવશે ઇનટુ ધ ગ્લાસ ગ્લાસ ની અંદર એટલે શું આવે મિત્રો ઇનટુ ધ ગ્લાસ તો હીટ ધ મિલ્ક દૂધ ગરમ કરો એન્ડ ફોર ઇટ ઇનટુ ધ ગ્લાસ અને ગ્લાસ ની અંદર નાખો હવે આની જગ્યા પર આપણે શું લખવું છે કે ભાઈ દૂધ ધીમા ગેસે ગરમ કરો દૂધ
ધીમા ગેસે ગરમ કરો તો વચ્ચે મિત્રોમાં એન્ડ નથી બોલાતું વચ્ચે એન્ડ બોલાતું નથી તો અહીં જે શું બોલવાનું ઓન અ લો ફ્લેમ શું બોલા મિત્રો ઓન અ લો ફ્લેમ મતલબ કે ધીમા ગેસ બોલો શું વચ્ચે વાક્ય હીટ ધ મિલ્ક દૂધ ગરમ કરો ઓન અ લો ફ્લેમ ધીમા ગેસ सुबह से आप आते हो हीट द मिल ऑन अ लो फ्लेम धीमा गैस से दूध गरम करो ओके चलो चलो आगे क्लोज द डोर दरवाजा बंद कर दो तो मैं तुम्हें स्टार्टिंग में समझाया कि लखो ये तो सो लखा है दरवाजा बंद करो अने लॉक मार दो दरवाजा बंद करो अने लॉक मार दो सो साथी मित्रों क्लोज The door. So like I close the door. And lock my door. So say and lock it. Okay. Close the door. दरवाजा बंद करो. And lock it. And then I will mark it. फरीबार. Close the door and lock it. अच्छा मेरे पास वाक्य लगा हम मन रही थी. तो 10 नंबर वाक्य ये लगे हैं कुछ. जेके ना वाक्य में लिखू होय टेक अ लेमन वाक्य में सो लिखो ए टेक अ लेमन सुधारो गुजराती ली बोलो टेक अ लेमन मुझे सुधाई मित्रो एक लिंग बोलो तब वाक्य को लिख सके एक लिंग बोलो और एना चार पटका करो एक लिंग बोलो और एना चार पटका करो चलो सुबह से आपको वाक्य तो के टेक अ लेमन एंड चलो चार का करो तो एंड कट इट इनटू चार का जो सुन लो मित्र इंग्लिश में फोर पीसेस चार का करो तो सुन लो ऐसे फोर पीसेस टेक अ लेमन लिंबू लो एंड कट इट और इन्हें काटो इनटू फोर पीसेस चार कटा ओके मित्रों तो आज आपने क्या वाक्य सीखा प्रोसेस वाला क्या वाक्य सीखा मित्रों प्रोसेस वाला सुखी वाले ने गुजराती में प्रक्रिया सुखी वाले ने गुजराती में प्रक्रिया सो याद रखो हम जो फंक्शन वर्ड मारे तो क्या वाक्य नहीं शुरुआत में विवरण वाड़ो क्रियापद आवे सो मित्रों वाक्य ની શરૂઆત માં વિમન વાળો ક્રિયાપદ આવે અને વાક્ય માં આ બધાની જેમ કોઈ ચોક્કસ પ્રક્રિયા આપેલી હોય સો વાક્ય માં કોઈ ચોક્કસ પ્રક્રિયા આપેલી હોય અને દરેક વાક્ય ની સ્ટાર્ટિંગ માં તમે જોશો તો વિમન વાળો ક્રિયાપદ આવે છે સો દરેક વાક્ય ની શરૂઆત માં વિમન વાળો ક્રિયાપદ આવે છે ઓકે મિત્રો ગુડ બાય